ઉદ્ભવ થયો છે। રાણીપમાં ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા। દિલ્હીમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા। પંજાબ ઉત્તરાખંડમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો। ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો છે। અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે અને તેની તીવ્રતા છે એ 7ની આસપાસ માપવામાં આવી રહી છે। અફઘાનિસ્તાનમાં જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ છે ત્યારે ત્યાંથી જે ભૂકંપ છે એની તીવ્રતા 7.7 માપવામાં આવેલી છે, પરંતુ દિલ્હી સુધી તેના ઝટકા છે એ મહેસૂસ થયા છે। પંજાબ ઉત્તરાખંડ ગુજરાત રાજસ્થાન સુધી તેના ઝટકા મહેસૂસ થયા છે। તો ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભૂકંપના झाटका अनुभवाया छे। अमदावाद में घणा लोकोए भूकंपना आंचकानो अनुभव कर्यो। अमदावादना राणीप विस्तारमां भूकंपने कारणे लोको घरनी बहार निकळी आव्या। दिल्लीमां भूकंपना जोरदार आंचका अनुभवाया। पंजाब उत्तराखंड राजस्थानमां पण भूकंपना झटका अनुभवाया छे। उत्तर भारतना अनेक राज्योमां भूकंपना झटका अनुभवाया छे। अफगानिस्तान पाकिस्तानमां पण भूकंपना तेज झटका अनुभवाया छे। तो भूकंपना आंचका જે અનુભવાયા છે તેને લઈને લોકોમાં ગભરાટનો માહોલ। અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા। દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા છે। ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભૂકંપના જબરજસ્ત અને મજબૂત આંચકા આવ્યા છે। ઘણા લોકોએ આ આંચકા અનુભવ્યા છે અને તેના અલગ અલગ રાજ્યોની અંદર પણ તેની અસર દેખાઈ રહી છે। પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે। તો ગુજરાતમાં અમદાવાદમાં પણ ઘણા લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો અને તુરંત તેઓ ઘરોની બહાર દોડી આવ્યા। તસવીરો આવી રહી છે અમદાવાદના રાણીપ વિસ્તારથી કે જ્યાં લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા। ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરના માર્યા, ગભરાટના માર્યા પોતાના ઘરની બહાર આવી પહોંચ્યા। ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે અને 7.7ની તીવ્રતાનો આ ઝટકો છે, ભૂકંપનો આંચકો છે, જે ભારત સુધી તેના ઝાટકા મહેસૂસ થયા છે। અફઘાનિસ્તાનથી આ ભૂકંપ છે એનું કેન્દ્રબિંદુ છે અને ત્યાંથી તે પાકિસ્તાન અને ચીન સુધી તેના ઝટકા અનુભવાયા છે એવી વાત પણ સામે આવી રહી છે। અહેવાલો આવી રહ્યા છે કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતમાં પણ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે। રાણીપ વિસ્તારમાં લોકો ભૂકંપના આંચકા અનુભવતા ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા, જેની તસવીર અમદાવાદના રાણીપ વિસ્તારથી જે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા। દિલ્હીમાં પણ ભૂકંપના જબરજસ્ત આંચકા અનુભવાયા છે। પંજાબ ઉત્તરાખંડમાં પણ ભૂકંપના તેજ આંચકા લોકોએ અનુભવ્યા છે, જેના પગલે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે તે અફઘાનિસ્તાન નોંધાયું છે। રાજસ્થાન જયપુર સહિતના વિસ્તારોમાં રાત્રે 10:15ની આસપાસ ભૂકંપના આ જબરજસ્ત આંચકા આવ્યા છે, લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કારણ કે અચાનક કંપન થયું, ધ્રુજારી થઈ, એટલે લોકોને ખ્યાલ આવી ગયો કે આ ભૂકંપનો આંચકો છે અને લોકો સુરક્ષિત સ્થળે ખસવા માટે પોતાના ઘરોની બહાર જે છે એ નીકળી ગયા। રાજસ્થાનમાં પણ કંઈક આવી જે તસવીરો જોવા મળી, રાત્રે 10:30 વાગે એટલે કે લગભગ હજુ 1.25 કલાકની આસપાસ પહેલાનો જ આ ભૂકંપનો આંચકો જે છે એ લોકોએ મહેસૂસ કર્યો છે। જયપુર સહિત તમામ શહેરોમાં લોકો ઘરોની બહાર ભાગતા જોવા મળ્યા, એકબીજાને ફોન કરીને ભૂકંપ આવવાની જાણકારી આપતા જોવા મળ્યા। જયપુર, બિકાનેર, જોધપુર, અલવર, ગંગાનગર, અજમેર, ઝુંઝુનું આ તમામ શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે, લોકો પોતાના ઘરોની બહાર નીકળ્યા છે। લોકો પોતાના સગા સંબંધીઓને ફોન કરીને તેની જાણકારી પણ આપી રહ્યા છે, ખબર અંતર લઈ રહ્યા છે કે તમે સુરક્ષિત છો કે કેમ, ભૂકંપના આંચકા આવ્યા છે, આ જગ્યાએ આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે। અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં લોકો ઘરોની બહાર નીકળી આવ્યા। અમદાવાદમાં પણ ઘણા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે, જોકે તેની તીવ્રતા કેટલી છે એ એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવી શક્યો, પરંતુ આનું કેન્દ્રબિંદુ જે છે એ અફઘાનિસ્તાન છે અને ત્યાંની જે તીવ્રતા 7.7ની માપવામાં આવી રહી છે રિક્ટર સ્કેલ પર, એટલે કે આ જબરજસ્ત ભૂકંપનો આંચકો અફઘાનિસ્તાનથી શરૂ થયો અને તે ભારત, ચીન સુધી, પાકિસ્તાન સુધી તે પહોંચ્યો અને તેના જે ઝટકા છે એ તમામ લોકોએ જે છે અનુભવ્યા છે। ઉત્તર ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં ભૂકંપના જબરજસ્ત આંચકા આવ્યા છે, જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી।
राजस्थान सहित दिल्ली एनसीआर मध्यप्रदेश यूपी पंजाब जम्मू काश्मीर उत्तराखंड बिहार आ तमाम राज्यों में भूकंपना झटका लोकोए अनुभव्या छे। भूकंपना आंचका आव्या छे अने हाल जे प्राथमिक अहेवाल आवी रह्या छे ते प्रमाणे 5.5 नी तीव्रता भूकंपनी हाल तो सामे आवी रही छे। 5.5 नी तीव्रतानो भूकंपनो आंचको आव्यो छे। भूकंपनुं आ केन्द्रबिंदु अफगानिस्तान रह्यू छे अने त्यां एनी तीव्रता 7.7 हती। भारत सिवाय अफगानिस्तान पाकिस्तान कजाकिस्तान अने चीनमां पण भूकंपना आंचका लोकोए अनुभव्या छे। वधु माहिती साथे संवाददाता ऋत्विज सोनी अमदावादथी अमारी साथे जोड़ाया छे। ऋत्विज अमदावादमां कया कया विस्तारमां लोकोए भूकंपना आंचका अनुभव्या? जी पंकज, बात करें तो खास करीने जे रीते दिल्ली एनसीआर नी अंदर जे भूकंपना आंचका अनुभवाया छे तेनी असर अमदावादमां पण जोवा मळी रही छे। अमदावादनी वात करूं तो हुं अमदावादना प्रहलाद नगर विस्तार छे, राणेप, गोता, थलतेज आ तमाम जे विस्तारो छे, निकोल जेवो विस्तार जे पूर्व विस्तार छे के ज्यां जे हाईराइज बिल्डिंगो हती के ज्यां भूकंपना आंचका अनुभवाया हता। आप जे दृश्य जोई रह्या छो प्रहलाद नगर विस्तारना आ दृश्यो छे के ज्यां जे बिल्डिंगो हती तमाम बिल्डिंगोमांथी मोटाभागना लोको छे ते नीचे उतरी गया छे अने हाल आप जोई शको छो तमाम पर आ प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। कारण के जे भूकंपनो आंचको छे ते हाईराइज बिल्डिंग पर वधारे अनुभवायो छे अने त्यां जे लोकोए अनुभव कर्यो हतो तेने कारणे लोको हालमां नीचे उतरी गया छे। तमाम ऑफिसो छे ते पण हालमां खाली थई गई छे। आपे अपी साथे केटलाक શહેરીજનો આપણે તેમની સાથે વાત કરીશું। શું આપે અનુભવ્યું? ભૂકંપનો બહુ આંચકા હતા, થોડા થોડા ખુરશીઓ અહીંયા અમુક હલતી હતી અમુકની, એટલા માટે એટલે પછી બધાને નીચે ઉતારી દેવામાં આવે છે। તમે શું અનુભવ્યું? હા, ખુરશીને જ બધું હલતું હતું। કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બસ આ દેખાય માહોલ દેખાઈ રહ્યો। આપે કઈ અનુભવ્યું છે ભૂકંપના આંચકે? અનુભવ્યું તો નહીં, કારણ કે અમે લોકો કામ કરી રહ્યા હતા, પણ જે રીતે બધા અમારા સાહેબોએ કીધું કે વેકેટ કરો અને પરિસ્થિતિની તકેદારી રાખીને, ઇટ ઇઝ સેફ, ઓબ્વિયસલી પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, એટલે એ દ્રષ્ટિએ અમે બધા બહાર આવી ગયા છીએ। તમે જ્યારે નીચે આવ્યા ત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? તમારા કેટલાક પરિવારજનો સાથે પણ વાતચીત થઈ હશે જે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા હશે? પરિવારજનો જોડે તો વાતચીત નથી થઈ, પરંતુ જ્યારે જૂની યાદો તાજી થઈ જ્યારે 2001માં ભૂકંપ આવેલો, એટલે હવે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હવે ફરી કોઈ આવી અવનારત ના થાય। કારણ કે આજે અમાવસ્યાનો દિવસ હોવાને કારણે કે લોકોને મનમાં એક ભય છે, તો હવે આપણે એ જ આશા રાખીએ કે ફરીથી આવું ના થાય। તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તમામ જે હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલી છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મોટાભાગના લોકો છે તે નીચે ઉતરી ગયા છે, જે ઓફિસો હતી કે જે મોડી રાત સુધી ચાલતી હોય છે તે તમામ ઓફિસો પણ ખાલી કરી દેવામાં આવી છે। કારણ કે એક સલામતીના ભાગરૂપે આ તમામ ઓફિસો છે તે ખાલી કરીને થોડા સમય માટે જે તમામ કર્મચારીઓ હતા તેઓને નીચે બોલાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જો મહત્વની વાત કરીએ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પહેલાદનગર વિસ્તાર, થલતેજ, નિકોલ, રાણેપ, ગોતા આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ભૂકંપના આંચકા જી ઋત્વિજ આભાર માહિતી આપવા માટે।